દાતાના કણબિયાવાસમાં આવેલ સબ સેન્ટરમાં ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે, જ્યારે કે આ સબ સેન્ટર પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ સબ સેન્ટર કેટલાય સમયથી બંધ હોવાના કારણે લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. સબ સેન્ટરના બાંધકામમાં તિરાડો પડી ગઈ છે અને સબ સેન્ટરમાં આવેલી ટાંકીઓના ઢાંકણા નથી, જેથી મોટી અનહોની થવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં કોઈ હાનિ થાય તો સબ સેન્ટરમાં જવાબદાર કોણ રહેશે? જોકે કોરોના કહેર વચ્ચે ખોટા પગાર લઈ સબ સેન્ટરના કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સરકારે આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.